અમેરિકામાં વધતા બેન્કિંગ સંકટથી બજારોના સેન્ટિમેન્ટ બગડ્યા. એસજીએક્સ નિફ્ટી લગભગ 70 પોઈન્ટ્સ નીચે. એશિયામાં પણ નરમાશ, જો કે ચાઇના અને જાપાનના માર્કેટ આજે બંધ. ત્યાં જ અમેરિકી બજાર ગઈકાલે 1% વધારે તૂટ્યા. હવે બજારની નજર આજે દરોને લઈ ફેડના નિર્ણય પર. અમેરિકાની દેવા ચૂકવવાની ચિંતાઓના કારણે ક્રૂડ 5% ઘટ્યું. ભાવ $75 નજીક. ઓએમસી, પેઇન્ટ્સ અને એવિએશન શેર્સમાં જોવા મળી શકે છે એક્શન. વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટે એનસીએલટીમાં નાદારીની આપી અરજી. કંપનીએ 3 અને 4 મે માટે સેવાઓ બંધ કરવાની ઘોષણા પણ કરી. એરલાઇન્સે લોન આપનાર બેંક બેંક ઓફ બરોડા, એસબીઆઈ અને સેન્ટ્રલ બેંક પર રહેશે ફોકસ. ટાટા સ્ટીલે 34 માસિકમાં રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ. આશા કરતા લગભગ 2 ગણો કર્યો નફો. અનુમાનથી વધારે 11.5% રહ્યા માર્જિન. 3.60 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની પણ કરી ઘોષણા. આશા કરતા સારા રહ્યા અંબુજા સિમેન્ટના પરિણામ. 34 માસિકમાં નફો 1.5% વધી 500 કરોડને પાર. આવકમાં પણ 8.4% ઉછાળો. ખર્ચ ઘટવાથી માર્જિન પણ રહ્યા સારા. ઉત્પાદન ક્ષમતા 2 ગણી કરવાનું રાખ્યું લક્ષ્ય. અને આજે આવશે ટાઇટનના 34 માસિકના પરિણામ. 50% વધી શકે છે કંપનીનો નફો. માર્જિનમાં પણ સુધારાની આશા.